कहने का तात्पर्य है जिस स्थान में भगवान की कथा हुई हो, सत्संग हुआ हो, या तो जिस स्थान में होने वाला हो भविष्य में, तमारी कुंडली में जम तमारो भाग्योदय हो ने, अने ज्योतिषी हो एम कहे कि आटला वर्ष पछी तमारो भाग्योदय छे, अने आखू फरी जवानु बधु है, तमारे खूब खूब दोम दोम साहिबी हशे, भाग्यनी आंदेनु पांदडू ये हटी जशे, अने तमे खूब सुखी थवाना, तमारा जीवन में भविष्य में आवो एक सौभाग्य योग लखायेलो छे। एम जेम ज्योतिषी तमारी कुंडली ने जोई ने आवु बतावे ए रीते जमीन नी पण कुंडली होय, नहीं तो केम अमुक जगह में झूपड़पट्टी थाय, अमुक जगह में मोटी मेला तो थाय, अमुक जगह में जंगल होय, અમુક જગ્યામાં એટલી બધી ગંદકી હોય એની એ ભૂમિ છે, પણ ક્યાં કામ અને ક્યાં કામ, જમીનના ટુકડાના તમે આમ એની ચાર દિવારી નક્કી કરો ને, એની બાઉન્ડ્રી નક્કી કરી નાખો એટલે એ ટુકડાનું એક ભાગ્ય નક્કી થઈ જાય, જમીનના એ ટુકડાનો એક અધિપતિ હોય છે સૂક્ષ્મ, જેમ તમે મકાન બનાવો એટલે એનો વાસ્તુ પુરુષ એનો અધિપતિ છે, અને એ ભવનના વાસ્તુ નું જે રીતે નિર્માણ થયું છે એ રીતે એની કુંડળી બની જાય, એમ જમીનની પણ કુંડળી હોય, અને ભગવાન શંકર એ તો સર્વજ્ઞ છે, એને ખબર છે કે આ જગ્યામાં 1000 વર્ષ પછી સત્સંગ થવાનો છે, ભગવાનની કથા થવાની, એટલે ભગવાન શંકરે એ જગ્યાને પ્રણામ કર્યા। કહેવાનો અર્થ, ભગવાનની કથાનો આવો મહિમા હોય જ્યાં, કે કથા જ્યાં થઈ હોય કે થવાની હોય કે થઈ રહી હોય, એ સ્થાન સર્વ તીર્થરૂપ બની જાય। શ્રીમદ ભાગવતના મહાત્મ્ય અનુસાર તો જ્યાં ભગવાનની કથા થઈ રહી હોય ત્યાં બધા જ તીર્થો પધારે છે। આપણે પ્રયાગરાજને કંકોત્રી લખી છે, આપણે તીર્થ ઋષિકેશ હરદ્વાર, આપણે પુષ્કરરાજ એને કોઈને નિમંત્રણ પત્રિકા લખી છે, આપણે ભારતના બધા જ વ્રજ આદિ ક્ષેત્ર અને કેટલાય સરોવરો જેનું વર્ણન છે ભારતની અંદર પુરાણોમાં વર્ણન છે, આ બધાને આપણે આમ કંકોત્રી નથી લખી, પણ જેવી કથા મનમાં ઉગે, મનોરથ આપણા અંદર જાગે અને પછી ધીમે 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 વાણીથી પ્રગટ થાય, પછી એની તૈયારી થાય, એનું એક સ્વરૂપ બનવા માંડે, તેમ તેમ બધા જ તીર્થો સંપૂર્ણ અસ્તિત્વ એક ઉત્સુકતામાં હોય, અને સૂક્ષ્મ રૂપે બધા જ તીર્થો ત્યાં પધારે છે જ્યાં ભગવાનની મંગલમય કથા થઈ રહી હોય। તત્રૈવ ગંગા યમુના ત્રિવેણી, આવું શાસ્ત્રમાં વર્ણન છે, ત્યાં ગંગા છે, ત્યાં યમુના છે, ત્યાં ત્રિવેણી તીર્થરાજ પ્રયાગ છે, તત્રૈવ સર્વ તીર્થાની, સકલ તીર્થ વહી હૈ જહાં પર ભગવાન કી મંગલમય કથા હો રહી હોતી।